નમસ્કાર દર્શક મિત્રો. મિત્રો, જીવનનો પ્રવાહ સતત પરિવર્તનશીલ હોય છે. બદલાતા આ પ્રવાહમાં, બદલાતા આ સમયમાં સારી નરસી પરિસ્થિતિમાંથી શીખ લઈને આત્મશ્રદ્ધા અને વિશ્વાસથી આગળ વધવું, એમાં જ મનુષ્ય જીવનની સાર્થકતા છુપાયેલી છે. ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આવા જ કેટલાક લોકોની વાતો અમે આપની સમક્ષ લઈને આવતા હોઈએ છીએ, જેમણે પોતાના આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધાથી પ્રતિકૂળ પરિસ્થિતિને પણ પાર કરી છે અને અન્યો માટે ઉદાહરણરૂપ બન્યા છે. તો ચાલો શરૂ કરીએ આપણો કાર્યક્રમ પોઝિટિવ સ્ટોરીઝનો ખજાનો, ગુડ ન્યૂઝ ગુજરાત. મધુવન ખુશ્બુ દેતા હૈ, સાગર સાવન દેતા હૈ, જીના ઉસકા જીના હૈ જો ઓરો કો જીવન દેતા હૈ. આ ગીતની પંક્તિઓ આપણે ખૂબ સાંભળી હશે, પણ આ પંક્તિઓને જીવનમાં ચરિતાર્થ કરનાર, એક સાદુ સરળ જીવન જીવનાર અને 40 વર્ષોથી ભૂખ્યાઓની ભૂખને સંતોષનાર મોરબીના બચુબાપાને મળીએ. જાણીએ બચુબાપા અને તેમના ઢાબાની વાત. ગુજરાત ને સંત સુરા શક્તિ ભક્તિની ભૂમિ મનાય છે. કાઠિયાવાડ ગુજરાતની પાવન ભૂમિ માટે કહેવાયું છે ને કે એક વાર તું ભૂલો પડ શ્યામલા, તને સ્વર્ગ ભૂલાવું. મિત્રો, અન્નદાન એક મહાન દાન છે. આ કહેવત તો તમે સાંભળી હશે, પણ આ કહેવતને સાચા અર્થમાં સાર્થક કરી રહ્યા છે 72 વર્ષના મોરબીમાં રહેતા બચુબાપા, કે જ્યાં ભૂખ મહત્વની છે, પૈસા નહીં. વીરપુરમાં જો આગળમાં જલારામ બાપા થઈ ગયા, બરાબર. હવે જલારામ બાપા ખેતરમાં દાણા વીણી પોતે હાથે ઘંટીએ દૈણું દરી, વીરબાઈમાં ને જલારામ બાપા બધાને ભૂખ્યાને જમાડતા. એનો શોખ જાગ્યો કે ગરીબ માણસોના પૈસા નહીં લેવાના, અને ત્યાંથી પછી મેં લેવાનું બંધ કર્યું. પ્રેમ અને કરુણાથી ભરેલ આ શબ્દો છે બચુબાપાના. ગુજરાતના મોરબી જિલ્લામાં 70 વર્ષ પહેલાં બચુબાપાએ પગ મૂક્યો ત્યારે 10 રૂપિયાની રોજીથી કામ શરૂ કર્યું. પણ કામ કરતા જોયું કે પૈસા ન હોવાને કારણે ઘણાય લોકો ભરપેટ ખાવાનું ખાઈ નથી શકતા. બચુબાપાએ પોતાના ધર્મપત્ની સાથે મળીને 3 રૂપિયામાં લોકોને ખવડાવવાનું શરૂ કર્યું, અને 40 વર્ષથી તેઓ જાત મહેનતે ભૂખ્યાની જઠારગ્નિને તૃપ્ત કરી રહ્યા છે. બચુબાપા એમને જમાડે છે, પણ કોઈનો પૈસો લેતા નથી. ઘણા વર્ષથી બચુબાપા પાસે જમવા આવી છીએ આટે આટે. અમે એક બેમાં દીકરી છીએ અને જેતપુરથી અમે આવ્યા છીએ. અને હું બીમાર વ્યક્તિ છું, એ દવા લેવા આવ્યો હતો ત્યારે મેં આ વાત સાંભળી કે બચુબાપુ સેવાભાઈ પ્રવૃત્તિ કરે છે, પ્યાસાને પાણી, ભૂખાને નંગન વસ્ત્ર આપે છે, અને આમાંથી પ્રેરણા લેવા જેવી છે, ઉત્તમ ઉદાહરણ છે, અને આમાંથી માણસે બોધ લેવા જેવો છે, અને ગરીબોની સેવા મને સારામાં સારું છે. સંત જેવું વ્યક્તિત્વ ધરાવતા બચુબાપા દરિયાદિલી અને દાતારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. યુવાનીના કાળથી લઈને અત્યાર સુધી બચુબાપાનું ઢાબા અવિરત ચાલુ છે, અને મહત્વની વાત તો એ છે કે અહીં જમવા આવતા લોકો પાસે પૈસા માંગવામાં નથી આવતા. સાધુ સંતો કો ફ્રી મેં ખિલાતે, કિસી કે પાસ પૈસા નહીં હોતા તો ઉનકો ભી ફ્રી મેં ખિલાતે, ઓર ભાડે કા પૈસા નહીં હોતા તો ઉનકો ભી દે દે કે ચલ ભાઈ તેરે કા પાસ ભાડે કા પૈસા નહીં તો ભી દે દેતે. ઇસ જમાને મેં કિસ તરહ સે પોસિબલ હોતા. બચુબાપા રોજ સવારે શાકભાજી ધોવા, સમારવા તેમજ રસોઈ બનાવવાનું કામ જાતે જ કરે છે, અને બનાવેલ રસોઈ પણ જાતે જ પીરસે. રોટલી, દાળ, ભાત, શાક, કઠોળથી ભરેલ થાળી જ્યારે લોકો ખાય ને, ત્યારે લોકોને ખાતા જોઈ બચુબાપા બહુ હરખાય છે. એ વિડીયામાંથી અત્યારે 2-3 વર્ષ જે બધા મને સહાય કરે છે ને, મને બધાને જમાડું છું. અત્યારે સારી રીતે બધું જમાડી શકું, તેથી વળી મારી હાલત પ્રમાણે હું જમાડતો બધાને. અત્યારે બપોરે હો હવાસો થઈ જાય. મિત્રો, આજે પૈસા આપવાવાળા તો ઘણા મળશે, પરંતુ સાચા હૃદયથી કામ કરવાવાળા બચુબાપા જેવા નિસ્વાર્થ લોકોની આજે કમી છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે મોરબીથી મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ.
સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ સૂત્ર પર કાર્યરત કેન્દ્ર સરકારની અત્યંત મહત્વપૂર્ણ યોજના રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજનાએ લાખો ગરીબ પરિવારોના જીવનમાં નવા ઓજસ પાથર્યા છે. આવો જોઈએ આ એક ખાસ રિપોર્ટ. સફર સે લોટ જાના ચાહતા હૈ પરિંદા, આશિયાના ચાહતા હૈ, કોઈ સ્કૂલ કી ઘંટી બજા દે, યે બચ્ચા મુસ્કુરાના ચાહતા હૈ. દરેક દેશ માટે તેના બાળકોનું સ્વાસ્થ્ય ખૂબ મહત્વનું હોય છે, કારણ કે આ જ બાળકો આવનાર ભવિષ્યમાં દેશના ઘડતરનો પાયો છે. અને આથી જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિથી ખૂબ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ RBSK યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ કાર્યક્રમમાં નાના બાળકોથી બાળક જન્મે ત્યારથી તો 18 વર્ષનું થાય ત્યાં સુધી સંપૂર્ણ તેની સારવાર, કે એની કોઈ બર્થ ડિફેક્ટ હોય, હૃદયમાં કાણું હોય, કોઈ પણ એની અન્ય બીમારી હોય તો એની સારવાર RBSK અંતર્ગત, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત થાય છે. ડીસા તાલુકાના કંસારી ગામે સામાન્ય ઘરમાં રહેતા આ છે લાલજીભાઈ રાઠોડ અને આ છે તેમનો પરિવાર. લાલજીભાઈ ખેત મજૂરી કરી ઓછી આવકમાં પરિવારનું ગુજરાન ચલાવે છે. 2.5 વર્ષ પૂર્વે તેમની બાળકીને તાળવામાં કાણું હોવાનું માલુમ પડ્યું. આ ઓપરેશનનો ખર્ચ તે ઉઠાવી શકે તેમ ન હતા, પરંતુ આ દીકરીને જીવતદાન આપવા આ પરિવારની વહારે આવી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ RBSK ટીમ, જે અંતર્ગત આ બાળકીના તાળવાનું નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું. RBSK ટીમ અંતર્ગત એક સ્માઇલ ટ્રેન કરીને પ્રોગ્રામ છે, એમાં એ બાળકનું તદ્દન વિનામૂલ્યે મફતમાં ઓપરેશન થયું છે અને બાળકને એ ઓપરેશનનો લાભ થયો. 2.5 વર્ષ સુધી બાળકનું ફોલોઅપ લેવું પડ્યું હતું, કારણ કે એનું HB હિમોગ્લોબિન બહુ ઓછું હતું, એટલે ફોલોઅપ વિઝિટ આપી, એમાં એને આયર્ન ફોલિકની સિરપ આપી અમે, અને એ વિઝિટ અંતર્ગત એનું બાદમાં ઓપરેશન થયું. અત્યારે સરસ સફળતાપૂર્વક તેનું ઓપરેશન થયું છે, બાળકી સરસ રીતે ખાઈ શકે છે, બોલી શકે છે. ડૉક્ટરે મને કીધેલું કે આનો ઓપરેશનનો ખર્ચો 1 લાખ રૂપિયા થશે. મારી પાસે કોઈ સગવડ હતી નહીં. RBKS ટીમે મારા ઘરે આવીને મને કીધેલું કે આનું ઓપરેશન વિનામૂલ્યે થઈ શકશે. વિનામૂલ્યે થયું છે એનું ઓપરેશન, 1 રૂપિયો ખર્ચ થયો નથી. RBSK યોજના અંતર્ગત કેટલાય બાળકોના જીવ બચાવવામાં સરકાર સફળ રહી છે. ડીસા શહેરમાં ચાઇનીઝ ખાણીપીણીની લારી ચલાવતા આ છે ઉમેશભાઈ ધનબહાદુર. મૂળ નેપાળના આ પરિવારની નાની બાળકી દિવ્યાંશીને જન્મથી જ હૃદયમાં કાણું હતું. આ વાતની જાણ થતાં ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો, પરંતુ RBSK ટીમે તેમના ઘરે આવી બાળકીના આરોગ્યની ચકાસણી બાદ અમદાવાદની UN મહેતા હાર્ટ હોસ્પિટલમાં આ બાળકીના હૃદયનું નિઃશુલ્ક ઓપરેશન કરાવ્યું અને આ બાળકીને નવજીવન પ્રાપ્ત થયું. પ્રાઇવેટમાં એનો ખર્ચો 2-3 લાખ કીધો. અમને આગળથી જાણ થતાં અમે એમની વિઝિટ કરી, એની તપાસ કરી, એમને સમજાવ્યું કે તમે જરા પણ ચિંતા ના કરો. પછી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જરૂરી ડોક્યુમેન્ટ્સ એને પૂરા પાડી અને UN મહેતા ખાતે અમે એને મોકલી, ત્યાં એનું એડમિટ કરી અને 1 અઠવાડિયાની અંદર જ આનું ઓપરેશન થઈ ગયું. એના પછી ફીડિંગ લેતી થઈ ગઈ છે. એ લોકોના લાખો રૂપિયા તો બચ્યા છે, પણ એક નવી જિંદગી પણ બચી છે, જેનો મને આનંદ છે. જ્યાં અહીંયા સરકારી પ્રાઇવેટમાં 4-5 લાખ રૂપિયા થવાનો ખર્ચ કીધો, અહીંયા મારું ફ્રીમાં થઈ ગયું, મારો સમય અને મારો ટાઈમ બી બચી ગયો. એટલે 10-15 દાડામાં એમને છુટ્ટી બી આ લીધી અને મહિને એ RBSની ટીમ મારા ઘરે ચેક કરવા આવે છે કે છોકરીને કેમ છે, સારું છે ખરાબ. એટલે હું સરકારને બહુ બહુ ધન્યવાદ માનું છું કે મારી છોકરીને અત્યારે કમ્પ્લીટ છે. ગુજરાતના કેટલાય જિલ્લાઓ, તાલુકાઓ, ગામડાઓ અને શહેરોમાં હજારો બાળકોની આવી બીમારીઓને શોધી તેને દૂર કરવા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમને સફળતા મળી છે, જેથી આ યોજના આજે છેવાડાના ગરીબ પરિવારો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે બનાસકાંઠાથી સરફરાઝ નાગોરીનો રિપોર્ટ. સમુદ્રની ગહેરાઈ સંગીતના સૂરોમાં સમાયેલી છે, વાતોની મીઠાશ સંગીતની ધૂનમાં ભળેલી છે અને પુસ્તકનું જ્ઞાન પણ સંગીત અને તેના શબ્દોમાં છુપાયેલું છે. સંગીત આપણા જીવનનો એ સાથી છે જેમાં આપણે ખોવાયેલા રહીએ છીએ અને તે આપણને સુંદર જીવન જીવવાની પ્રેરણા આપે છે. 21 જૂને આપણે વિશ્વ સંગીત દિવસ ઉજવીએ છીએ, ત્યારે ચાલો આજે આપણે સંગીતના એક એવા રૂપ બેન્ડ બાજાથી પરિચિત કરાવીએ. ચાલો બેન્ડ સાથે જઈએ સંગીતની સફર પર.
भारतीय जीवन बीमा जैसी LIC वो हिसाब से हमारी LIC यही है। संगीत जेनी साथे जोड़ायू छे सुख शांति अने चैन। बैंड ना हो तो जीवन एवं लगे कि कशु खामी रही है, कहीं कहीं जीवन में खामी से जो पूरी नहीं थी। संगीत की भाषा जेवी छे जे दुनिया नो दरेक व्यक्ति समझी सके छे। લગ્નોમાં જે બેન્ડ બાજા આગળ નાચવામાં આપણા પગ નથી થાકતા, ક્યારે વિચાર્યું છે આ બેન્ડ બાજા વાળાઓ માટે સંગીત શું છે? અમારા દાદા પરદાદા સે મતલબ મિનિમમ મેરી હિસાબ સે ગિનતી ગિનોગે આપ તો 150 સાલ સે પહેલે ભી શાદી ઓર બેન્ડ ઇસકા દોનો કા બહોત નૈસર્ગિક મિલાપ હો ગયા હે। નૈસર્ગિક યાની કે મતલબ ભગવાન ને જો ચીજ દી હે સરસ્વતી કા વો ઓર શાદી કા વો જો મેચ હોતા હે ના સબ વરરાજા જી આતે હે હમ ઇન્સ્ટ્રુમેન્ટ બજાતે હે वो जो गाने का लोकेशन आता है वो सब मतलब लोगों के माइंड में अलग फीलिंग कर जाता है वो चीज़। आपने बताइए क्या बैंड बाजाना संगीत में एवा कया संगीत ना साधनों शामिल होय छे जे मधुर धुन वगाड़े छे? अलग अलग तरह तरह के इंस्ट्रूमेंट रहते हैं, ट्रम्पेट सैक्सोफोन क्लारिनेट ब्रास और रिदम, ये सबका मतलब मेल बना के हम एक इंस्ट्रूमेंट बजा के गीत प्रसारित कर सकते हैं। बैंड बाजा સંગીતનું એવું સ્વરૂપ છે જે ખુશીઓને આનંદને પ્રદર્શિત કરતું હોય છે। ભલે મને ઓછા પૈસા મળે પણ મને બહુ આનંદ થાય કામ આવો તો, મને પબ્લિકને ખુશ જોવું તો મને મોજ આવી જાય, પબ્લિકને નાસ્તા નાસ્તા મને બૂમો પાડતા હોય અને એવી રીતે કરતા હોય તો એમનો મોલ જઈને જ અમારા મનમાં મોલ બની જાય। પારંપરિક સંગીતના સાધનોની જગ્યાએ હવે નવી ટેકનોલોજીના સાધનો આવી ગયા છે, બસ ત્યારથી જ આ બેન્ડ બાજા ટીમને આર્થિક રીતે ઘણા બધા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે લોકડાઉનના હિસાબે 2 વર્ષથી અમે ઘરે બેઠા છે, એના પહેલાં બી DJ ચાલુ થઈ ગયા ત્યારથી અમારા ધંધા ઉપર બહુ માર પડી ગઈ, એટલી કે 75% ફેર પડી ગયા। અત્યારે કામ ધંધા વગર અમે આર્ટિસ્ટ લોક થઈ ગયા, બહુ તકલીફ પડે અમને આ લોકડાઉનમાં, તો બહુ મોટામાં મોટા તકલીફ પડે અમારા આર્ટિસ્ટ લોકોના। આ બેન્ડ બાજા તો વર્ષોથી ચાલે છે, બેન્ડ બાજા એક સદા મારે લોકોને DJ ગમે, અમુક લોકોના DJ હાલવાનો કોઈને હાલવા નહીં પૈસા, કેમ કે ઘરમાં એકનું લેપટોપ ચલાવવાલા આવે ને એક જણ ડ્રાઈવર હોય, અને અમારે તો 15-20 માણસ બેન્ડ લગાય અમે લોકો, તો અમને આ લોકો તો એકલા જ લઈ જાય પૈસા, અમને તો એક કામ મળી જાય તો અમારા બધાના ગુજારા ચાલે। જે ધૂન પર આપણે સૌ ઝૂમી ઉઠતા હોઈએ છીએ એ ધૂન બનાવવા પાછળ ઘણો સંઘર્ષ અને ઘણા પડકારો રહેલા હોય છે। ઇન્સ્ટ્રુમેન્ટ હે ટ્રમ્પેટ, इसमें खाली 3 चाबियां है, ये 3 चाबी के अंदर आप जो बोलेंगे मतलब बजा सकते हैं कोई कलाकार। और जो क्लारनेट रहती है वो ब्लैक कलर वाली, वो 13 चाबी होती है, 13 चाबी से 10 उंगली से उसको हैंडल करना पड़ता है, वो तो मतलब अंदर से फीलिंग आती है, सरस्वती माता की ऐसी देन है सब मतलब कलाकारों को, उंगलियों से 13 चाबी की क्लारनेट इंस्ट्रूमेंट बजा सकते हैं। सेक्शन भी वही चीज़ है, ओरिजिनल में आप देखा जाए तो ऑर्गन इंस्ट्रूमेंट जो है ये अपने खाली उंगलियों से बजा सकते हैं, इसको क्या है साइड इफेक्ट शरीर पर नहीं हो सकता है कोई। और ये जो इंस्ट्रूमेंट है क्लारनेट जो है सैक्सोफोन जो है, ये लाइव मतलब अपने मुंह से आवाज़ निकाल के अंदर से श्वास को मतलब कंट्रोल करके, इससे क्या होता है शरीर के अंदर के जो अवयव होते हैं मतलब उस पर थोड़ा आघात हो सकता है, मतलब उसको डैमेज भी कर सकता है ये इंस्ट्रूमेंट। ये इंस्ट्रूमेंट को मतलब बजाते टाइम पर अपना जो अंदर का जो श्वास है और अपना जो कंट्रोल है मतलब बजाने का, उससे भविष्य में ऐसा तो नहीं होना चाहिए कोई कलाकार को, लेकिन ये इंस्ट्रूमेंट बजाने से ये वस्तु भविष्य में हो सकती है, या तो फिर फेफड़े का प्रॉब्लम हो सकता है, या तो हार्ट का प्रॉब्लम हो सकता है, या तो श्वास नली चौकअप भी हो सकती है ये इंस्ट्रूमेंट बजाने से। संगीत क्यारे पण कोई धर्म के देश की सीमाओं थी बंधायेलू नथी, संगीत आपणा सौना जीवन में वणाई गयेलू छे, जे पोतानी मधुरता थी आपणा जीवन ने તાજગીથી ભરી દે છે। લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાનાનો રિપોર્ટ। મિત્રો, જીવનમાં ક્યારેક બધું જ સીધું કરવા જઈએ અને ઊંધું થઈ જાય, પરંતુ ક્યારેક કંઈક ઉલટું થાય અને તે સુપરહિટ થઈ જાય। તમને થતું હશે આ શું ઉલટ સુલટની વાતોમાં હું પડી ગઈ, પણ મિત્રો આજે આપણે મળીશું એક એવી વ્યક્તિને
જેણે કંઈક ઉલટું કરવાનો પ્રયોગ કર્યો અને તે બની ગયું સુપરહિટ. તમે જાતે જ જોઈ લો. આ ફૂડ જોઈન્ટ પર આ ગ્રાહકોએ શેની ભીડ જમાવી છે? અને આ ભાઈ તો મસ્તીથી કંઈક ખાઈ રહ્યા છે. ચાલો આના ઓનર ભવ્યા પાસેથી જાણીએ. આ એક જે નવો કોન્સેપ્ટનું લાવી ઉલટા વડાપાવનો, એના ઉપર પછી મતલબ તમારા બધાનો એટલે પબ્લિકનો એટલો લવ મળ્યો છે અને સપોર્ટ મળ્યો છે અને બધાને એ ટેસ્ટ ગમે પણ છે, તો એના માટે આજે ઘણું સારું સક્સેસ મળ્યું છે. અને હવે આગળ જતાં હું અઠવાડિયામાં ફૂડ ટ્રક પણ લાવી દઈશ, એટલે વરસાદમાં કેવું સુરતી લોકોને ખાવાની પણ મજા આવશે અને સેડ હશે તો બેસીને શાંતિથી ખવાશે પણ. ખાવાના શોખીન સુરતીઓને ઉલટા વડાપાઉ પીરસવાનો ઉલટો વિચાર? ભવ્યાજી, આવું કેમ? એ એકચ્યુઅલી એવું હતું કે એ ટાઈમ પર વરસાદમાં હું એ નહીં કીધું કે મારો બિઝનેસ ચાલતો જ નહીં હતો. એકચ્યુઅલીમાં જે 24 વડાપાઉની લાદી આવે ને એ પણ હું એમનેમ જ ઘરે લઈને જતી હતી અને બીજા દિવસે હું કોઈ પણ વાપરતી નથી, હું ચટણી વાપરતી નથી, કંઈ બીજું વાપરતી, તો ફેંકવામાં જ જતું હતું. પણ જે બ્રેડની ક્વોલિટી હું વાપરું છું તો એ બ્રેડ છે ને મારા ઉપર એક્સપાયરી ડેટ આવે છે, તો એની પણ એક્સપાયરી ડેટ આવી જાય પણ ખુલતા નહીં હતા એ બ્રેડ, એટલે સેલ થતું નહીં હતું, એટલું પોપ્યુલર કંઈ વસ્તુ હતું નહીં એટલા માટે. તો હું એ બ્રેડને એક દિવસ કાઢ્યું હતું, બધી સાધન સામગ્રી મારી પાસે જ હતી, તો બ્રેડને રાઉન્ડ કટ કર્યું, ટ્રાય એન્ડ એરર કરીને બટાકાનું સ્ટફિંગ અંદર લગાવ્યું, બહાર લગાવ્યું, એ રીતે કર્યું, અંદર ચટણી વટણી લગાવીને ટ્રાય કરીને પછી ફ્રાય કરવાનું ટ્રાય કર્યું અને એ રીતે આ વસ્તુ સક્સેસ થઈ ગઈ. અમને બધાને ભાવી, અમે બધાને ટેસ્ટ કરાવી જે કસ્ટમર આવતા હતા એને, તો ગમી બધાને અને પછી અમે મેન્યુમાં એડ કરી દીધી એ. ભવ્યાના ઉલટા વડાપાઉનો સ્વાદ તો સીધે સીધો લોકોના દિલમાં ઉતરી ગયો. સુરતીઓને તો ખૂબ જ વધુ પસંદ આવી રહ્યો છે. ઇવન સુરતીઓ સિવાય બીજા બધા પણ બહારના જેટલા પણ હશે, વાપીથી આવે છે, વલસાડથી આવે છે, વડોદરાથી આવે છે, અમદાવાદથી પણ લોકો આવે છે, એ લોકોને પણ ઘણો પસંદ આવી રહ્યો છે. મુંબઈથી પણ લોકો આવે છે ટેસ્ટ કરવા માટે, જે અહીંયા આવ્યા હોય, જે રહેતા હોય, ટેસ્ટ કરવા માટે આવે છે સ્પેશિયલી. આ બહુ બધા વડાપાઉં ખાધા છે, બધું ઉલટા વડાપાઉ મેં ફર્સ્ટ ટાઈમ જ સાંભળ્યું છે, લાઈક આમ વડાપાઉ ફેન, આઈ લવ વડાપાઉ. વેરી ટેસ્ટી, બહુ જ ફાઇન છે. હ્યુજ રિસ્પેક્ટ ફોર દેમ એન્ડ ઇટ્સ વેરી મોટિવેશનલ થિંગ ફોર ધી અધર લેડીઝ એન્ડ અધર યંગ ગર્લ્સ ઓલ્સો, કે એ લોકો બહુ સરસ કરે છે. ભવ્યાના આ વેન્ચરમાં પૂરેપૂરો સાથ આપ્યો છે ફેમિલીએ, ખાસ તો મમ્મીએ. પહેલે જોબ કરતી હતી એ ટાઈમથી, પછી મને ઘણું હતું કે હું જોબ 9 to 5 કરતી હતી, એસીમાં બેસીને કેબિનમાં સારી રીતે જોબ કરતી હતી, એ છોડીને સડન આવું રસ્તા પર ધંધો કરવો, એ પણ ભણ્યા પછી, જોબ કર્યા પછી, તો એ અઘરો હતો બિઝનેસ આવી રીતે કરવો. પણ એ લોકોનો સપોર્ટ ઘણો રહ્યો અને મારા મમ્મીએ મને ઘણો સપોર્ટ કર્યો છે. ટિલ સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી મારા મમ્મી મારા સાથે જ છે. મેં BCom ગ્રેજ્યુએશન કર્યું છે, તો બી એ જમાનામાં એવું કે આપણે ઘર લગ્ન કરાવી દેવું એટલે આપણે ઘરમાં જ કામ કરતા થઈ ગઈએ, બસ એટલું જ હતું. પછી મારા છોકરાએ મને બહુ જ કોન્ફિડન્સ આપ્યો છે કે હા તું બહાર કંઈ કરી શકે, અને મારી છોકરીએ કર્યું એટલે તેની સાથે હું સાથ આપી દીધો. બધા એવું કહેતા કે વડાપાઉંમાં શું થાય એમ, કે એમાં શું આગળ વધવાનું છે તમારું, તમારું ઘરમાં બરાબર જ ચાલે છે તો તારી છોકરીને શું કામ વડા. પણ એને આ સ્ટોલ ખોલવાનો વિચાર જ હતો કે હું કંઈક મારો બિઝનેસ આગળ કરું, કે હા આ ભવ્યાના જેવું બધી છોકરીઓને પ્રોત્સાહન આપે છે કે તમે બી નાના આટલું એ ભણી છે, ગ્રેજ્યુએશન પાસ કર્યું છે, તો એણે નાના ધંધામાં શરમ નથી રાખી, તો તમે બી કંઈક કર્યો આગળ વધો એમ. તો સુરત જાઓ ત્યારે આ યુવા સાહસિકના સ્ટાર્ટઅપ પર વડાપાઉં, નાના ઉલટા વડાપાઉંના સ્વાદની મજા જરૂર લેજો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ. सबसे पहले इस दुनिया को योग सिखाया भारत ने, योग में है अद्भुत शक्ति एहसास कराया भारत ने. 21 जूने विश्व भर में अंतरराष्ट्रीय योग दिवस की उजवणी करवामां आवी. समग्र भारत में अने गुजरात में पण लोकोए उत्साह भेर योगना कार्यक्रमों में भाग लीधो. केवी रही योग दिवस की उजवणी, आओ जोईए तेनी एक झलक.
દર્શક મિત્રો, આ હતો પોઝિટિવ સ્ટોરીઝનો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ આપનો અભિપ્રાય અને આવી ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આપની રજા લઈએ, ફરી મળીશું આ જ કાર્યક્રમમાં બીજી કેટલીક પોઝિટિવ વાતો લઈને. ત્યાં સુધી નમસ્કાર.